રોપવે છે એ વસ્તુઓના હેરફેર માટે, માનવીના મુસાફરી માટે અને કેટલાક સ્થળોએ ખનિજ તેલના વહન માટે પણ ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે દરિયામાંથી ખનિજ તેલ શુદ્ધિકરણ કરતી રિફાઇનરી સુધી જે રોપવે નાખવામાં આવ્યા છે એ પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે પહાડી વિસ્તારોની અંદર આવા પ્રકારના રજૂમાર્ગ રોપવે છે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. કોઈ માલ સામાન હોય, કોઈ સૈન્યને એક સ્થળેથી બીજા સ્થળ દુર્ગમ એટલે પહાડી વિસ્તારની અંદર પહોંચાડવાના હોય ત્યાં પણ આવા પ્રકારના રોપવે ઉપયોગી સાબિત થાય છે. ભારતની અંદર અને જુદા જુદા શહેરોની અંદર, દુર્ગમ અને પહાડી વિસ્તારોની અંદર, જંગલ વિસ્તારની અંદર અને સમુદ્રના કેટલાક ભાગોની અંદર કુલ મળીને 100 કરતાં પણ વધુ આવા પ્રકારના રોપવે આજે ભારતની અંદર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ઘણા બધા આવા પ્રકારના રોપવેની કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે અને ક્યાંક કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અંબાજી છે, સાપુતારા છે, પાવાગઢ છે, આ બધા જ સ્થળોએ આજે રોપવે છે એ કાર્યરત છે. યાત્રિકો એટલે કે મુસાફરોને ધાર્મિક સ્થળ સુધી, ઉપરને ટોચ સુધી પહોંચાડવા માટે પહાડી વિસ્તારમાં આવા રોપવે નાખવામાં આવેલા છે. આપણે ગિરનારની અંદર રોપવે છે એનો એક પ્રોજેક્ટ ગુજરાત સરકારે અમલમાં મૂકેલો છે અને એની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અને એવી વિચારણા પણ હેઠળ છે કે ચોટીલા જેવા ડુંગરની અંદર પણ રોપવે છે એ નાખવામાં આવે તો ધાર્મિક દ્રષ્ટિએ જે લોકો વિકલાંગ છે અથવા ઉપર ચડી નથી શકતા, બીમાર છે, એ લોકો પણ દર્શન કરી શકે એના માટે આ પ્રકારે રોપવે દ્વારા એને પહોંચાડી અને નીચે લાવી શકાય એવી જે વ્યવસ્થા છે તેને કહેવામાં આવે છે રોપવે. પણ સમુદ્રની અંદર ખનિજ તેલ છે એને બહાર કાઢી અને રિફાઇનરી સુધી પહોંચાડવા માટે આ રોપવે છે એ આજે વધુ વધુ ઉપયોગમાં લેવાય છે. બોમ્બે આઈ જેવા ક્ષેત્રની અંદર પણ એ રોપવેનો જ ઉપયોગ થતો જોવા મળે છે. તો પરિવહનનું મહત્ત્વનું માધ્યમ એટલે રોપવે.